ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ એક ભાગ બે ખોરાક ક્યાંથી મળે ફૂડ વેર ડઝ ઇટ કમ ફ્રોમ ભાગ એકમાં આપણે જોયું હતું ખોરાકની વિવિધતા ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત હવે ભાગ બેમાં આપણે જોઈશું ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણી જ પેદાશો પ્રાણીઓ શું ખાય છે 1.3 ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણી જ પેદાશો પ્લાન્ટ પાર્ટ્સ એન્ડ એનિમલ પ્રોડક્ટ્સ એઝ ફૂડ વનસ્પતિ આપણા ખોરાકનો એક સ્ત્રોત છે વનસ્પતિના કયા ભાગ આપણને ખોરાક તરીકે વાપરીએ છીએ આપણે ઘણા પાંદડાવાળા શાકભાજી ખાઈએ છીએ કેટલીક વનસ્પતિના ફળ ખાઈએ છીએ ક્યારેક મૂળ તો ક્યારેક પ્રકાંડ અને ફૂલ પણ આપણે ખાઈએ છીએ શું તમે ભાતના ઓસામણમાં ડૂબાડેલા કોળાના ફૂલને તળીને ખાધા છે ખાઈ જોજો કેટલીક વનસ્પતિના એક કરતાં વધારે ભાગ ખાદ્ય એટલે કે ખાઈ શકાય તેવા હોય છે જેમ કે અહીં કેળાનું ઝાડ છે કેળાના ફળ ખાઈ શકાય છે તેનું ફૂલ પણ ખાદ્ય છે અને તેનું પ્રકાંડ પણ ખાદ્ય છે તે જ રીતે ધાણાના પણ અને તેના બીજ ખાદ્ય છે રાઈના બીજ અને તેના પુષ્પ ખાદ્ય છે રાઈના બીજમાંથી તેલ નીકળે છે તે ખાદ્ય છે કોળાના ફળ અને ફૂલો બંને ખાદ્ય છે પ્રવૃત્તિ 4 કોષ્ટક 1.3માં યાદી કરેલા ખાદ્ય પદાર્થોમાંથી એવી વસ્તુઓ પસંદ કરો કે જેની સામગ્રી વનસ્પતિમાંથી મળતી હોય કોષ્ટક 1.4 કોષ્ટક 1.4 ખોરાક તરીકે વનસ્પતિના ભાગ મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિ હોય તેવા ખાદ્ય પદાર્થો જેમ કે રીંગણનું શાક સામગ્રી અથવા તો સ્ત્રોત અથવા તો ઘટકો રીંગણનું શાક બનાવવા માટે વપરાતી સામગ્રી સ્ત્રોત અને ઘટકો રીંગણા મસાલા તરીકે મરચાં મગફળી સરસવ સોયાબીન કે અન્ય કોઈ તેલ વનસ્પતિના જે ભાગમાંથી સામગ્રી મળતી હોય તે ભાગ રીંગણા તો ફળ મસાલા તરીકે મરચાં એ પણ ફળમાંથી મળે છે મગફળી સરસવ સોયાબીન કે અન્ય કોઈ તેલ તે બીજમાંથી મળે છે ઇડલી બનાવવા માટેની સામગ્રી સ્ત્રોત અને ઘટકો ચોખા અડદ દાળ તેલ વનસ્પતિના જે ભાગમાંથી સામગ્રી મળતી હોય તે ભાગ ચોખા અડદ દાળ એ બીજમાંથી મળે છે તેલ એ પણ બીજમાંથી જ મળે છે તમારી આસપાસ રહેલી અજાણી વનસ્પતિને તે ખાવા લાયક છે કે નહીં તે જાણવા ખાવાની કોશિશ ન કરવી કેટલીક વનસ્પતિ ઝેરી હોઈ શકે છે પ્રવૃત્તિ 5 મગ કે ચણાના સૂકા બીજ લો થોડી માત્રામાં બીજ લઈ તેને પાણી ભરેલા પાત્રમાં મૂકો અને તેને એક દિવસ માટે રહેવા દો
પછીના દિવસે શું તેમાં કોઈ ફેરફાર દેખાય છે? બીજમાંથી નાના સફેદ ભાગ જેવી રચના વિકાસ પામી હશે, જે તમે અહીંયા જોઈ શકો છો. બીજમાંથી સફેદ રચના વિકાસ પામી છે. જો તે હોય તો બીજ ફણગાવેલા છે, તો આ બીજ ફણગાવેલા બીજ છે તેમ આપણે કહી શકીએ. જો ન થયું હોય તો બીજને પાણીથી ધોઈ પાણી નિતારી અને બીજા એક દિવસ ભીના કપડામાં વીંટાળીને રહેવા દો. પછીના દિવસે જુઓ કે બીજને ફણગા ફૂટ્યા છે કે નહીં. ફણગાવેલા બીજને ધોયા પછી તમે તેને ખાઈ શકો છો. તેને બાફી પણ શકાય છે. થોડા મસાલા ઉમેરીને તેનો સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય. શું તમે જાણો છો કે મધ શામાંથી મળે છે અથવા તેને કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે? ઘણી બધી મધમાખીઓ જ્યાં ગણગણાટ કરતી ઉડતી હોય તેવો મધપૂડો તમે જોયો છે? મધમાખી પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે, તેને મધમાં ફેરવે છે અને તેને મધપૂડામાં એકઠો કરે છે. વર્ષના ચોક્કસ સમય દરમિયાન પુષ્પ અને તેનો મધુરસ મળે છે. આથી માખીઓ તેનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવામાં મધુરસનો સંગ્રહ કરે છે. જ્યારે આવો મધપૂડો જોવા મળે છે ત્યારે આપણને મધમાખીએ સંગ્રહ કરેલો ખોરાક તેમાંથી મધરૂપે મળે છે. હવે જોઈએ 1.4 પ્રાણીઓ શું ખાય છે. વોટ ડુ એનિમલ્સ ઈટ? તમારી પાસે સંભાળ રાખવા લાયક કોઈ ઢોર પશુ કે પાલતુ પ્રાણી છે? કૂતરો, બિલાડી, ભેંસ કે બકરી? તો પ્રાણીઓ ખાતા હોય તે ખોરાકથી તમે પરિચિત હશો જ. બીજા પ્રાણીઓના ખોરાક વિશે શું જાણો છો? તમે ક્યારેય જોયું છે કે ખિસકોલી, કબૂતર, ઘરોળી કે નાના કીટકો પોતાના ખોરાક તરીકે શું ખાય છે? પ્રવૃત્તિ 6. કોષ્ટક 1.5માં ઘણા પ્રાણીઓની યાદી આપેલી છે. કેટલાક પ્રાણીઓના ખોરાકની વિગતો પણ આપેલી છે. કોષ્ટકની ખાલી જગ્યા ભરો. તમારી નોટ ચોપડીમાં કોષ્ટક 1.5 આપેલું છે. તેમાં પ્રાણીનું નામ, ભેંસ, બિલાડી અને પ્રાણીઓ ખાતા હોય તે ખોરાક જેમ કે ભેંસ ઘાસ, ખોળ, સૂકું ઘાસ, અનાજ ખાય છે, બિલાડી નાના પ્રાણીઓ, પક્ષીઓ અને દૂધ પીવે છે. ત્યારબાદ ઉંદર, સિંહથી લઈને કાગડો અને અન્ય જે બધા પ્રાણીઓ આપેલા છે, આ પ્રાણીઓ જે ખાતા હોય તે ખોરાકનું નામ લખવાનું છે તમારે. તો આપણે લખીએ, ઉંદર જે છે એ અનાજ અને દાણા ખાય છે. સિંહ હરણ અને અન્ય પ્રાણીઓનું માંસ ખાય છે. વાઘ હરણ અને અન્ય પ્રાણીઓનું માંસ ખાય છે. કરોળીઓ જીવજંતુ, માખી, મચ્છર ને ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. ગરોળી, મચ્છર, માખી અન્ય જીવજંતુનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ગાય ઘાસ, પૂળા, ફળ, અનાજના દાણા વગેરે ખોરાક તરીકે ઉપયોગમાં લે છે.
મનુષ્ય રાંધેલો ખોરાક, ફળફળાદી, દૂધ, ઈંડા, માંસ અને માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પતંગીઓ ફૂલોનો રસ, પરાગરજ, કાગડો, એઠવાડ, પૂરી, જીવજંતુ, જીવડા અને પ્રવૃત્તિ 7. કોષ્ટક 1.5 ફરીવાર જુઓ અને નીચે આપેલા પ્રાણીઓના જૂથ બનાવો. જૂથ 1માં માત્ર વનસ્પતિ કે વનસ્પતિની પેદાશ ખાતા હોય તેવા પ્રાણીઓને રાખો. આ પ્રાણીઓને તૃણાહારી કહે છે, જેમ કે ઉંદર, સસલું, પતંગિયું અને ભેંસ કે ગાય. આ પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ છે જે ખોરાક તરીકે માત્ર વનસ્પતિનો ઉપયોગ કરે છે. કેટલાક એવા પ્રાણીઓ છે કે જે અન્ય પ્રાણીઓને ખાય છે. તેમને જૂથ 2માં મૂકો. તેવા પ્રાણીઓને માંસાહારી કહે છે, જેમ કે સાપ, દેડકો, સિંહ અને કરોળિયો. આ પ્રાણીઓ અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, આથી તેઓ માંસાહારી છે. તમે એવા કોઈ પ્રાણીઓને જાણો છો કે જે વનસ્પતિ તથા પ્રાણીઓને ખાતા હોય? તેમને જૂથ 3માં મૂકો. તેમને મિશ્રાહારી કહે છે, જેમ કે કૂતરો, મનુષ્ય, બિલાડી, કાગડો અને ચકલી. આ પ્રાણીઓ વનસ્પતિ તથા અન્ય પ્રાણીઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, આથી તેમને મિશ્રાહારી કહે છે. કોષ્ટક 1.6 મુજબ તૈયાર કરી અને ત્રણેય ખાનામાં પ્રાણીઓને અલગ અલગ મૂકો. કોષ્ટક 1.6 આપેલું છે, તેમાં તૃણાહારી પ્રાણીઓમાં ગાય, માંસાહારીમાં સિંહ અને મિશ્રાહારીમાં કૂતરો આપેલો છે. આપણે અન્ય તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી પ્રાણીઓના નામ લખવાના છે. તો તૃણાહારીમાં ઉંદર, ભેંસ, પતંગિયું અને સસલું. માંસાહારીમાં કરોળિયો, ગરોળી, દેડકો અને સાપ. મિશ્રાહારીમાં મનુષ્ય, કાગડો, ચકલી અને બિલાડી. આપણે જાણીએ છીએ કે આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જેને પૂરતો ખોરાક મળતો નથી. દેશમાં ખોરાકનું વધુ ઉત્પાદન થઈ શકે તે માટેના ઉપાયો આપણે શોધવાની જરૂર છે. એટલું જ નહીં, આ ખોરાક દરેકને સરળતાથી ઉપલબ્ધ થાય તેથી તેની ખાતરી પણ કરવી પડશે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 ખોરાક ક્યાંથી મળે તેમાં આપણે શું શીખ્યા? ભારતના વિવિધ ભાગમાં ખાવામાં આવતા ખોરાકમાં ખૂબ જ વિવિધતા હોય છે. વનસ્પતિ અને પ્રાણીઓ આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે. જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિ ખાય છે તેને તૃણાહારી કહે છે. જે પ્રાણીઓ ફક્ત પ્રાણીઓ ખાય છે તેને માંસાહારી કહે છે. જે પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણીઓ એમ બંને ખાય છે તેને મિશ્રાહારી કહે છે.